કેસબારીનો, કેસનો કાઢવાનો જે સમય હોય છે એ લોકોને જણાવશો? સોમથી શુક્ર સવારનો ટાઈમ છે 8:30 થી 12:30, અને શનિવારે 8:30 થી 12:30, પણ બપોર પછી શનિવારે બંધ હોય છે, બાકી સોમથી શુક્ર બપોર પછી 4 થી 6 નો ટાઈમ છે. ઓકે, થેન્ક યુ. મારું નામ ડૉક્ટર દિવ્યેશ લીંબડિયા છે. હું છેલ્લા 5 વર્ષથી અહીંયા કાર્યરત છું. આ હોમિયોપેથિક વિભાગ છે અહીંયા, અને અહીંયા મોટા ભાગે આપણે નવો વિભાગ શરૂ થયેલો 5 વર્ષ પહેલા. શરૂઆતના સમયમાં આપણે જોઈએ તો હોમિયોપેથીની કોઈનો બહુ ખ્યાલ નહોતો. હા, એ તો છે. અને કેવા કેવા પેશન્ટ તમારે ત્યાં આવે છે? અમારે મોટાભાગે સ્કિનને લગતા દર્દીઓ વધારે હોય છે. સ્કિનના દર્દીઓમાં હોમિયોપેથી ઘણો સારો રિઝલ્ટ આપે છે. બીજા બધા રોગો છે, જેવા કે પાચનતંત્રને લગતા છે, સાંધાને લગતા છે, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ જેવા લાઇફસ્ટાઈલના જે રોગો છે એમાં પણ હોમિયોપેથીનો ઘણો મોટો ફાળો છે. પણ ચામડીના રોગોમાં ઘણું સારું રિઝલ્ટ આપણને મળે છે જોવા, અને ઘણા બધા દર્દીઓને અમે એમાં સાજા પણ કરેલા છે. એક માનસિક રોગના દર્દીઓ જે હોય છે એમાં પણ ઘણું સારું રિઝલ્ટ મળે છે, જેમાં ઇન્સોમેનિયા, જેને આપણે કહીએ ઊંઘ ના આવતી હોય એવા દર્દીઓમાં, એવા ઘણા લોકોને પણ આપણે સારવાર આપીએ છીએ. અને જેમને ઊંઘની ગોળી લેવાની હેબિટ પડી ગઈ હોય છે એ પણ આ દવાથી બંધ થઈ શકે છે, અને પછી રેગ્યુલર ઊંઘવાનું ચાલુ થાય છે. આજે આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ એ સાવ નિઃશુલ્ક છે કે કોઈ ચાર્જ લેવામાં આવે છે? અહીંયા સંપૂર્ણ સારવાર છે એ નિઃશુલ્ક દરે કરવામાં આવે છે. ખૂબ સરસ, થેન્ક યુ સર. થેન્ક યુ. આપણે અત્યારે નિકિતા મેડમને પૂછીશું કે નિકિતા મેડમ જે પ્રોસેસ કરી રહ્યા છે એ શેની કરી રહ્યા છે ને શેના માટે કરી રહ્યા છે? તો મેડમ નમસ્કાર. નમસ્કાર. આ શું પ્રોસેસ કરી રહ્યા છો તમે? આ અત્યારે પંચકર્મમાં એક ટ્રીટમેન્ટ છે, શિરોધારા, એ ટ્રીટમેન્ટ શરૂ છે. હા હા, શિરોધારા. શિરોધારા એ શેના માટે થાય છે? શિરોધારા છે એ સ્પેશિયલી મનોરોગ, કેશોરોગ અને શિરોરોગમાં કાર્ય કરતી હોય છે. અત્યારે આ જે પેશન્ટ છે એને માઇગ્રેનની તકલીફ છે 7-8 વર્ષથી, તો એમની માટે અત્યારે આ ટ્રીટમેન્ટ શરૂ છે. એટલે કેટલો ટાઈમ સિટિંગ લેવું પડે કે વન ટાઈમ? ના, વન ટાઈમ નથી હોતું, ડિપેન્ડ્સ છે કે કેટલું ક્રિટિકલ છે ને કેટલું જૂનું ડિસીઝ છે. ઘણા પેશન્ટને આપણે 7 દિવસની 1 વીકની ટ્રીટમેન્ટ આપતા હોય છે, એનાથી એને ઘણું બધું રિલીફ થઈ જતું હોય છે. પણ 20 દિવસના ગેપ પછી આપણે એને રિપીટ પણ કરી શકીએ છીએ, અને ઘણા ડિસીઝમાં 21 દિવસ કન્ટિન્યુ કરી 10 દિવસ પાછો બ્રેક લઈ અને ફરી 21 દિવસ ટ્રીટમેન્ટ પણ આપીએ છીએ. એટલે માઇગ્રેનમાં પણ સારું રહે છે? જી, માઇગ્રેનમાં પણ લોકોને સાયદ જી ઘણું ઘણું ફેર પડે છે. થેન્ક યુ મેડમ. દીક્ષિતા મેડમને ઇન્સિસ્ટ કરશું કે જે આ પેશન્ટ છે એને ટેકલ કરે છે તો એમાં કઈ કઈ પ્રોબ્લેમ્સમાં ટેકલ કરે છે? સાયદ મને તો એવું લાગે છે કે કોઈ ની પેન હોય અને કરતા હોય, આપણે મેડમના મુખેથી જ સાંભળશું. નમસ્કાર મેડમ. નમસ્કાર. આ પેશન્ટને છે ને ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ, એટલે અમારી ભાષામાં એને સંધિવાત કહેવાય. સંધિવાત એટલે સાંધાનો ઘસારો થવાના પરિણામ સ્વરૂપે જે 50-55 વર્ષ પછી જે અત્યારે સાંધાના ઘસારાને કારણે જે વાત થઈ છે ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ, એ તકલીફ છે. બરાબર. આ બેનને રાઈટ નીની અંદર ઓસ્ટિયોઆર્થ્રાઇટિસની તકલીફ છે, જમણા ગોઠણની અંદર ઘસારો છે. તો આપણે જોવા જઈએ તો એલોપેથિકમાં આમાં ખાલી ડાયક્લોફેનાક કે સિક્લોફેનાક પેઇન કિલર આપીને 6 કલાક આપણે પેઇનના સંદેશા બ્લોક કરે છે. તો આપણે આમાં અગ્નિકર્મ કરીશું. અગ્નિકર્મ એના મેસેજ જે બ્રેઇન સુધી પહોંચે છે તો ત્યાં આપણે પોઈન્ટ આપીએ છીએ. તો એનાથી શું ફાયદો થાય? તો આપણે અહીંયા અગ્નિકર્મનો પોઈન્ટ આપીએ છીએ તો એનાથી જે સેન્સરી નર્વ થ્રુ જે મેસેજ બ્રેઇન સુધી જવાના છે આપણે ઓછા કરીએ છીએ. જે મેસિક્લોફેનાક, ડાયક્લોફેનાક કોઈ પણ તમે પેઇન કિલર લ્યો છો તો 6 કલાક તમને સારું રહે એમ અમે આ 1 મહિનાથી 15 દિવસ સુધી તમને પેઇનના મેસેજ. પહેલા ઓઇલ મસાજ કરતા હશો? હા, પહેલા અભ્યંગ, આપણે અભ્યંગ કરીએ છીએ. અભ્યંગ છે એ વાયુ શામક છે. પછી આપણે સ્વેદન, નગોળનો જે વરાળનો શેક આપીએ કર્યો છે. હવે અગ્નિકર્મ કરીએ છીએ. હું તમને બતાવું છું આપણને પેઇન ક્યાં થાય છે. બા બોલ, જો અહીંયા દુખે છે? આ બાજુ ક્યાંય પેઇન છે? અહીંયા જ વધારે છે ને આ બાજુ. આપણે આના પહેલા ક્યાં કરેલું છે? આજ ગોઠણમાં અગ્નિકર્મ કરેલું છે. પછી કેટલા ટકા આપણને આરામ લાગ્યો? તમને આ અગ્નિકર્મથી ફાયદો છે? દુખાવો મટી ગયો પણ ઓછો એક જ ઉતરતો. હા, દુખાવો તો નહીં, હા મટી ગયો. સ્વેલિંગ માટે પણ આપણે અગ્નિકર્મ કરીશું. આ પંચ લોથી બનેલી શલાકા છે જેમાં આપણે એક નાના નાના આપણે પોઈન્ટ આપશું. એક નાનકડો પોઈન્ટ ખાલી આપીએ છીએ, કશું નહીં થાય. ઓકે, ચલો
સરસ. ત્યાંથી પેઇન ના મેસેજ બ્રેઇન સુધી જાય છે. આપણે મેસેજ ને ઓછા કર્યા છે, મેસેજ ને આપણે બ્લોક કર્યા છે. અને પેઇન થેરાપી કહેવાય, પેઇન મેનેજમેન્ટ, અગ્નિકર્મ, બરાબર. આપણે અહીંયા ટોટલી ફ્રીમાં થાય છે. બાકી બારે તમે જોવા જાઓ, અમદાવાદ જેવા સિટીમાં તો પેઇન સેન્ટર ચાલતા હોય, એ લોકો એક એક સિટિંગના 1,000 રૂપિયા. આપણે અત્યારે પેશન્ટ જે આવેલા છે એમને શું તકલીફ છે એ પણ આપણે પૂછીશું, અને એમને કેટલું રિલીફ થયું છે એ આપણે પેશન્ટને પૂછીશું. તમને કેટલું રિલીફ મળ્યું છે દવાથી, સારો ફાયદો છે? બહુ સરસ મને રિલીફ મળ્યું છે. એમને ચિકનગુનિયા પછી રુમેટોઇડ આર્થરાઇટિસના જે સિમ્પટમ્સ આવે એ સિમ્પટમ્સ હતા. દરેક ચિકનગુનિયા વામાં કન્વર્ટ થતા હોય જનરલી. એના પછી સ્ટીરોઇડ્સ ઓપ્શન હોય. છેલ્લો બેન સ્ટીરોઇડ આપણે આજે આપણે જનરલ વિભાગમાં ડોક્ટર ભૂટાક સર પાસે આવેલા છીએ. નમસ્કાર સર. નમસ્કાર બેન, નમસ્કાર. હવે દર્શક મિત્રોને જણાવો કે આપણે જે જનરલ વિભાગ છે એમાં આપણે કેવા પેશન્ટનો ટેકલ કરીએ છીએ અને કઈ કઈ બીમારી છે એને આપણે દૂરસ્થ એટલે કે દૂર કરી દઈએ છીએ. સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં અહીંયા મોટે ભાગે અત્યારે અમારે સંધિવાતના, પછી ચામડીના રોગ, પછી માથાના રોગ, અનિંદ્રાના પેશન્ટ, આવા પેશન્ટ વધારે આવે છે અમારે. એમાં સંધિવાતના દર્દીઓની સંખ્યા વધારે રહે છે. હા, એ છે. એટલે તમે સ્પંજકર્મ કે કેવી રીતે પેશન્ટને આપણે સારું થાય છે? સંધિવાતમાં છે ને મેઇન અમે આહાર વિહાર એને સમજાવીએ છીએ. પછી માલિશ છે, કભ્યંગ સ્વેદન અમારે આયુર્વેદ પંચકર્મ વિભાગ છે. પછી અમે અગ્નિકર્મ સારવાર આપીએ છીએ, જેને આપણે ડામ માપવા જે દેશી પત્તીમાં કહીએ ને અગ્નિકર્મ કરીએ છીએ. પછી માત્રા બસ્તી, માત્રા બસ્તીનો ઉપયોગ એ પંચકર્મમાં થાય છે. પછી કટી બસ્તી, ગ્રીવા બસ્તી, આ બસ્તીઓનો ઉપયોગ પણ અમે રોગમાં સેના રોગમાં થાય છે. હા, આપણે જાનુ બસ્તી એક આવે છે, જાનુ બસ્તીમાં ગોઠણના દુખાવામાં હોય તો ગોઠણમાં ઔષધ છે, ઔષધ સિદ્ધ તેલ હોય એનું અંદર પૂરણ કરવામાં આવે છે અને 10 દિવસ પેશન્ટને કન્ટિન્યુ બોલાવવામાં આવે છે. પછી હા, 10 દિવસ પછી છે ને પેશન્ટને અગ્નિકર્મ સારવાર અમે આપીએ છીએ. થેન્ક યુ સર. હા, મારું નામ ધ્રુવભાઈ બેનભાઈ સોની છે. અહીંયા રોજ અત્યારે આવતા પેશન્ટ 100 થી 150 પેશન્ટને અમે વ્યવસ્થિત સમજૂતી આપીએ છીએ દવા વિશે. અહીંયા અલગ અલગ પ્રકારની દવાઓ, વાહ, સંધિવા, ડાયાબિટીસ જેવી અલગ પ્રકારની દવાઓ આપણે અહીંયા રાખીએ છીએ. મારું નામ ધવલભાઈ હરેન્દ્રસિંહ બસંત. હું અત્યારે દવા બારીએ ફરજ બજાવું છું. આ છે દવા વિભાગ અને હવે આપણે ક્લેરિકલ સ્ટાફ જોઈશું. આ છે ક્લેરિકલ સ્ટાફ. અને મિત્રો, આ દર્દીઓ જે અહીંયા દવા લેવા આવે છે ઘણી ભીડ હોય છે અને આ છે સ્ટાફ ગણ. સરકારી આયુર્વેદ હોસ્પિટલ અમરેલી, રાજકમલ ચોક, સૌજીપરા રોડ, અમરેલી.